હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળનું વાર્ષિક પરીક્ષાનું જે પેપર છે એ પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, કારણ કે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના તમારે વિડીયો જોવા હોય તો વિડીયો મળી જશે, તેમજ તમારે એની પીડીએફ મેળવવી હોય તો પીડીએફ પણ મળી જશે. તો આ બધું ક્યાંથી મળશે હું આગળ જણાવું. તો લઈએ વિભાગ એ, સાચો વિકલ્પ પસંદ કરો, 10 પ્રશ્નો 10 ગુણ. પહેલું, બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ? તો જવાબ છે લિમિત્ર. રોબિન્સન સોનાની ખાણ ક્યાં દેશમાં છે? દક્ષિણ આફ્રિકા. જાપાનનો કયો જ્વાળામુખી પર્વત પવિત્ર જ્વાળામુખી ગણાય છે? ફુજિયામાં. મસ્કારેન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે? હિંદ. ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? હલકું. ભૂમધ્ય પ્રકારની આબોહવા વાળા પ્રદેશોમાં કઈ ઋતુમાં વૃષ્ટિ થાય છે? શિયાળામાં. વિશ્વમાં સૌથી ગહન સમુદ્ર ખાઈ કઈ છે? મારિયાના ટ્રેન્ચ. મોરબી હોનારત કઈ સાલમાં થઈ હતી? 1979માં. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયો જોતા હોય, પીડીએફ જોતી હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, 2.5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો 1 વર્ષની અંદર ડાઉનલોડ કરીને ઉપયોગ કરે છે, જે બતાવે છે કે તમારો અમારા પરનો વિશ્વાસ. તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં તમને સરસ મજાના પેપરની તૈયારી માટેના બધા જ વિષયના પેપર સેટ મળશે. એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે. 3 થી 12માં જશો એટલે 3 થી 12 ધોરણના વિષય પ્રમાણે વિડીયો મળે, તમને 8ના વિષયો ખુલશે. એમાં 5માં જશો એટલે 5ના સ્વાધ્યાય, તેમજ એ વિષયના તમને વિડીયો પણ ત્યાંથી મળી જશે. તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી શકશો. 9મું, જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે? વાદળી. 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? 111. વિભાગ બી, દરેક પ્રશ્નનો 1 ગુણ. પહેલું, ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રોત કયા કયા છે? તો 2 સ્ત્રોત છે, એક ક્રમબદ્ધ અથવા પદ્ધતિસરના અભ્યાસ દ્વારા અને બીજું પ્રાદેશિક અભિગમ દ્વારા. 12મું, સૂર્ય કલંક એટલે શું? તો સૂર્યની સપાટી એટલે કે ફોટોસ્ફિયર પર દેખાતા કાળા ધબ્બાને શું કહેવાય? સૂર્ય કલંક કહેવાય છે. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ન્યૂટને આપ્યો છે. કોણે આપ્યો છે? ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ન્યૂટને આપ્યો છે. ત્યાર પછી છે 14મો, તો વિશ્વનો સૌથી ઊંચો તેમજ સક્રિય જ્વાળામુખી કયો છે? તો દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો 6500 મીટર સક્રિય જ્વાળામુખી છે. ત્યાર પછી છે મોટી ભૂતકતીઓ કઈ કઈ છે? પેસિફિક, આફ્રિકા, યુરેશિયન વગેરે મોટી ભૂતકતીઓ છે. હિમ આસમાવલી કોને કહે છે? તો હિમ નદી જ્યારે હિમરેખાથી વધુ નીચે ઉતરે છે ત્યારે હિમ પીગળવા લાગે છે, તેથી હિમ નદીમાં જકડાઈ રહેલો બોજ વહન માર્ગમાં જુદી જુદી જગ્યાએ પથરાઈ જાય છે. તો હિમ નદી દ્વારા થતા આ નિક્ષેપણ કાર્યથી રચાતા ભૂમિ સ્વરૂપની હિમ માવલી કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એક રિક્વેસ્ટ છે કે તમારા જે પણ કોઈ પરીક્ષાના પેપર લેવાય તો એના વ્યવસ્થિત ફોટા પાડી અથવા તો પીડીએફ બનાવી આપણો જે એનો વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર ઉપર 9993 45 6 45 આ નંબર ઉપર ફોટા કે પીડીએફ શેર કરજો. હવે શું કામ એનું કારણ કહું. જો કોઈ વિદ્યાર્થી મિત્રને ઇંગ્લિશનું પેપર લેવાઈ ગયું છે, કોઈ વિદ્યાર્થી મિત્રોને ગુજરાતીનું પેપર લેવાઈ ગયું છે, હવે ઇંગ્લિશવાળો પેપર આપને આપશે તો એ આપણે ક્યાં મૂકશું? તો કે એપ્લિકેશનમાં એક્ઝામ પેપરમાં મૂકશું, જે ફ્રીમાં હશે. બરાબર યાદ રાખજો, ફ્રીમાં હશે. અને ગુજરાતીવાળો પેપર આપશે એ આપણે ત્યાં મૂકશું, એટલે ઇંગ્લિશવાળાને ગુજરાતીનો, ગુજરાતીવાળાને ઇંગ્લિશ, એ રીતે બધા જ વિષયના પેપર આગળ પાછળ બધાને મળી જાય એ હેતુથી આપણે આ કામ કરવાનું છે. બરાબર, એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો. ખ્યાલ આવે છે? ઓકે, અને તમે ત્યાં પેપર લેવાઈ જાય એટલે મોકલી દેજો. સૂર્ય કલંકો કોને કહેવાય? તો સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધબ્બાને.
મોસમી પવનોની અસર મોટે ભાગે કયા દેશોમાં અનુભવાય છે? ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન વગેરે જેવા દેશોમાં મોસમી પવનોની અસર અનુભવાય છે. ત્યારબાદ ઘનીભવન ભુજના સ્વરૂપો કયા કયા છે? ભેજ, ઝાકળ, હિમ, ધુમ્મસ, વાદળ, વરસાદ વગેરે ઘનીભવનના મુખ્ય સ્વરૂપો છે. વિશ્વમાં સૌથી ઊંચા મોજા ક્યાં અને કેટલા ઊંચા ઉછળે છે? તો સૌથી ઊંચા મોજા કેનેડામાં ફંડીના અખાતમાં 15-20 મીટર ઊંચા મોજા ઉછળે છે. બરાબર, તો આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. વિભાગ સી બે ગુણના જવાબ છે. મધ્યસ્થ આગ્ને ખડકનું દ્રષ્ટાંત આપો. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ મોટા થઈ જાય એટલે તમે વિડીયો પોઝ કરી અને લખી શકશો. બરાબર, વિડીયો પોઝ કરતું જવાનું, તમારે લખતું જવાનું. હવામાન અને આબોહવાની વ્યાખ્યા આપો અથવા તો પાકું કરતું જવાનું વિડીયો પોઝ કરી. આબોહવા પર અસર કરતા પરિબળો કયા કયા છે? ખંડસ્થ જમીન પ્રદેશોમાં તાપમાન વિષમ જોવા મળે છે. શા માટે? ધુમ્મસ એટલે શું? નીચેના વિધાનોના ભૌગોલિક કારણો આપો. મહાસાગરના પ્રવાહોની અસર સમુદ્ર જળના તાપમાન પર થાય છે. તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ વચ્ચેનો તફાવત આપો. અથવા જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે સાવચેતીને કયા પગલાં લેવા જોઈએ? સપ્તર્ષિ તારા સમૂહ એટલે શું? સ્થળ વર્ણન નકશાનો સૂચકાંક એટલે શું? બરાબર, તો આ રીતે વિભાગ ડી મુદ્દાસર જવાબ આપો. પહેલું, મેદાન એટલે શું? મેદાનના પ્રકાર જણાવી મેદાનોનું મહત્વ વર્ણવો. આબોહવામાં પરિવર્તનથી અનુભવાતા પરિણામોની ચર્ચા કરો. ત્યાર પછી ટૂંકનોંધ લખો. ભેજનું મહત્વ, ભેજનું મહત્વ તમારે ટૂંકનોંધ લખવાની છે. ટૂંકનોંધ લખો. મહત્તમ અને લઘુત્તમ ભરતી, ભૂકંપની સામે બચાવની કામગીરી, આપત્તિ વ્યવસ્થાપન, રૂટ સંજ્ઞાઓ નકશાની લઘુ લિપિ છે. કારણ આપો. સ્થાનિક સમય ટૂંકનોંધ લખો. સ્થળ વર્ણ નકશાની ઉપયોગિતા જણાવો. તો મિત્રો, આવા 30 થી પણ વધુ સરસ મજાના સોલ્યુશન સાથેના પેપરો આપણી એપ્લિકેશનમાં આપવામાં આવેલા છે, તો ત્યાં જઈને મેળવી શકાય. સ્થળ વર્ણ નકશો એટલે શું તેની વિગતે જાણકારી આપો. ત્યાર પછી વિભાગી વિસ્તારપૂર્વક વાદળ એટલે શું? વાદળના વિવિધ પ્રકારો આકૃતિ સાથે સમજાવો. બરાબર, તો વાદળના જુદા જુદા પ્રકારો છે એ તમારે સમજાવવાના છે આ રીતે. અથવા વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો સવિસ્તાર સમજાવો. ઊંચાઈ, તાપમાન, ભેજ. બરાબર, આગળ સાગર તળના ભૂપૃષ્ઠના વિભાગો જણાવી દરેક વિશે માહિતી આપો. ક્લિયર, આગળ આહાર શૃંખલા મુદ્દાસર લખો. ત્યાર પછી ભૂકંપની જાણ સમુદાય પર થતી અસરો સમજાવો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા તૈયાર થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને તમે શેર કરી શકો છો. બરાબર, અને એપ્લિકેશનમાં જઈને તમે મેળવી શકો છો. તો બધાને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ. બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.